હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજના લેક્ચરમાં આપણે ગુજરાતીમાં પાઠ 6 નર્મદા મૈયા, સરસ મજાની અહીંયા એક પ્રવાસનું વર્ણન કરેલું આ પાઠ છે, જેના લેખક શ્રી છે રમણ સોની. બરાબર, કોણ છે લેખક? રમણ સોની. હવે આ પ્રસ્તુત પ્રવાસ વર્ણન છે એમાં નર્મદા છે ને, નર્મદા નદી, એનો એક સરસ પરિચય કરાવેલો છે અહીંયા આપણને. બરાબર, અને ખરા અર્થમાં ગુજરાતી લોકમાતા છે આ નર્મદા નદી, છે એ જીવદોરી છે. આ વાત લેખકે અહીંયા પ્રવાસ માણતા હોય એવી સરળ અને એક સાદગીમાં લખેલ છે. ચાલો તો આ જુઓ, આ છે નર્મદા નદી. ચાલો, ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર જેટલી. તમને થશે, અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય. પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું, નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય, ને મજા એટલી જ આવશે. ચાલો હવે અહીંયા છે ને એક પ્રવાસની વાત કરે છે, વર્ણન કરે છે કે આપણે અલગ જ જાતની આજે મુસાફરી કરવાની છે. કેવડી લાંબી છે? તો જો 1312 કિલોમીટર જેટલી લાંબી છે. તો હવે આપણે કેવી રીતે મુસાફરી કરવાની છે? આપણને એમ થશે કે આટલી મોટી મુસાફરી તો થાકી જવાય ને, પણ આપણે પંખી કેમ પાંખેથી ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને પહોંચી જાય? તો એ સ્પીડે આપણે આ આખા પ્રવાસને બંધની માહિતી મેળવશું, અને પાણીના પ્રવાહે આપણે, પાણીના વેગે આપણે આ પ્રવાસ નિબંધની માહિતી લેશું, એટલે એમાં ખોટો સમય પણ નહીં જાય અને થાક પણ નહીં લાગે. મનને તૈયાર રાખજો, આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. આપણે જઈશું મધ્યપ્રદેશમાં, પણ છેક પૂર્વ તરફ ત્યાં મેકલ નામનો પર્વત છે. ક્યાં ફરવા જઈએ છીએ આપણે, યાદ છે બધાને? તો આપણે જવાનું છે બહુ દૂર, ગુજરાતની પૂર્વ બાજુમાં આવેલું છે મધ્યપ્રદેશ. અને મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ કોના મૈલક નામનો એક પર્વત છે, અને એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક. અમરકંટક, અને ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. ત્યાંથી કોણ નીકળે છે? આપણી નર્મદા મૈયા. સૌથી પહેલાં તો મધ્યપ્રદેશ, ગુજરાતમાં પૂર્વ બાજુ મધ્યપ્રદેશ, એમાં પણ પૂર્વ બાજુ જશો એટલે મૈલક નામનો પર્વત આવશે, અને એની તળેટીમાં એક વિશાળ સરોવર જેટલે કે અમરકંટક, અને ત્યાંથી કોણ નીકળે છે? અમરકંટક પાસેથી નર્મદા મૈયા. આકાશમાં ઊંચે ને ઊંચે જોઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી અને સરકતી રેખા દેખાય છે, એ જ નર્મદા. આપણે આકાશમાંથી જોઈએ ને, આકાશમાં ઊંચે ઊંચેથી, તો એમ લાગે કે આ પૃથ્વીના બે ભાગ અલગ અલગ પાડી દેતી હોય ને, એવડી વિશાળ અને એટલી ચળકતી આ નદી છે. કોણ? નર્મદા મૈયા. ઉપરનો ભાગ ઉત્તર ભારતને, નીચેનો ભાગ દક્ષિણ ભારત વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે. હવે એવું લાગે છે ઉપરથી જોતા કે અજાણે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંને અલગ પડી જતા હોય, અને કેટલા કિલોમીટર સુધી નર્મદા મૈયા આમ ફેલાયેલી છે એવું લાગે છે, અને એની આજુબાજુ પણ કેટલા કિલોમીટર સુધી શું આવેલું છે? ઊંચા ઊંચા પર્વતો આવેલા છે. હવે જો ઉત્તરમાં વિંધ્ય ને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમતી ઉછળતી કૂદતી નર્મદા,
તમને પૂછે તો કહી શકો તમે, એના ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા આ બંનેની વચ્ચેથી ધસમસતી અને કૂદતા પ્રવાહ સાથે નર્મદા મૈયા આગળ વધે છે. થોડોક પાઠ બોરિંગ છે અને બહુ યાદ રાખવા જેવું છે, પણ નવું નવું આમાંથી તમને શીખવાનું છે, જે કદાચ તમને નર્મદા વિશે ખબર પણ ન હોય એવી આપણે અહીંયા માહિતી લેવાની છે. તમને ખબર છે નર્મદાનો અર્થ? તમને કોઈને ખબર છે નર્મદાનો અર્થ? ચાલો આપણે જોઈએ. જે આપણને આનંદ એટલે કે આનંદ આપે તે નર્મદા, એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે. ઠેર ઠેર સુંદર વૃક્ષોને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો, નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદકી એટલે એને રેવા પણ કહે છે. હવે જો નર્મદાનો અર્થ એવો છે કે જે તમને નર્મ એટલે કે આનંદ આપે ને, એટલે નર્મદા, એનો કિનારાની વાત કરેલી છે કે એટલું કુદરતી આમ શોભા અને આમ આનંદિત આપને આનંદિત કરી મૂકે એવું છે, અને આજુબાજુમાં ઠેર ઠેર એટલે કે જ્યાં જુઓ ત્યાં વૃક્ષો ને વૃક્ષો, પછી ઊંચા નીચા પહાડો આવેલા છે, તો પછી ક્યાંક શું આવેલું છે, એકદમ લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો, અને નર્મદા ક્યાંક એકદમ શાંત છે તો ક્યાંક એકદમ ઊંચા કૂદકા મારતી હોય એવું લાગે છે, દોડતી કૂદતી હોય એવું લાગે છે, એટલે જેને શું કહેવામાં આવે છે રેવા. નર્મદાનું બીજું નામ છે, ટીક કરજો કદાચ તમને પૂછે તો, રેવા. અને રેવા નામનું મૂવી પણ એક ગુજરાતી સાહિત્યમાં કે ગુજરાતીમાં છે, તમે જોઈ શકો છો યુટ્યુબમાં રેવા પણ છે. રેવા એટલે કૂદનારી, ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે આવી સરસ નદી. આપણા ઋષિ મુનિઓ તો તેના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી, અને તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે. ત્વદી પાદ પંકજ પંકજ નમામી દેવી નર્મદે, તમે તમારા ઘરના પાસે આ શ્લોક પણ સાંભળેલો હશે કે ત્વદી પાદકજમ નમામી દેવી નર્મદા. હમ, નર્મદા દેવી છે ને એના ચરણોને હંમેશા વંદન. પહેલાંના ઋષિ મુનિઓ શું કરતા, આની નર્મદાને કિનારે આવતા રહેતા અને નર્મદાની યાત્રા કરતા અને એના ખૂબ વખાણ કરતા. ક્યાંક ક્યાંક નદી છે એ એકદમ ધીર ગંભીર બને છે, પહોળી પટ બને છે, તો ક્યાંક એકદમ સુંદર અને શાંત વાતાવરણ છવાઈ જાય છે. લો, આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. સુંદર જગા છે. આરસ પહાડના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ, ચાંદની રાતે નૌકા વિહારની આવી તો મજા આવે. ને આ જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ્યા. આ જગ્યાને બંદરકુદ કહે છે. ચાલો હવે જો આમ કરતા કરતા આપણે ક્યાં પહોંચવાનું છે, જબલપુર, અને ત્યાં ભેડાઘાટ આવી જાય છે. અને આ પણ એક સુંદર જગા આવેલી છે, કોઈ ગયું હોય તો તમને ખબર હશે કે ક્યાં આરસ પાર હોય ને, આરસ પારના એવા સરસ પીળા ખડકો અને એની વચ્ચે વહેતો એની વચ્ચેની એકદમ શાંત વહેતો પ્રવાહ, અને એમાં પણ પાછું કેવું છે, ચાંદની રાત છે અને એમાં નૌકા વિહાર એટલે કે નૌકામાં બેસીને જે આપણે વિહાર કરીએ એની તો મજા જ કંઈક અલગ છે. અને પર્વતો જાણે એટલા નજીક નજીક છે કે એકબીજા આપસમાં વાતચીતે વળગ્યા હોય. હવે આ પર્વત સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે, વચ્ચે નદી માતા જોયા કરે. વાંદરા કૂદ કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કૂદાવી જતા, ને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધા અને ઠેર ઠેર. જો હવે આપણે જે વાત કરી ને કે
આ જે પર્વતો છે એકદમ નજીક નજીક આવેલા છે, જાણે વાતો કરે છે, તો આ જગ્યાને નામ શું આપેલું છે? બંદરપુર. એનું કારણ શું છે? કે પર્વત છે ને એ પરથી સામેના એક પર્વતથી સામેના પર્વત સુધી વાંદરાઓ છે ને કુદા કુદ કરતા હોય ત્યાં, અને એની વચ્ચે પાછી નર્મદા માતા એ જોયા કરે કે વાંદરા કુદા કુદ કરે છે. અને જૂના જમાનામાં તો શૂરવીર સૈનિકો છે ને એ પોતાના જે ઘોડા છે ને એને આવી રીતે એક પર્વતથી બીજા પર્વત સુધી કુદાવતા, અને 108 પગથિયાવાળું 66 જોગણીઓનું જે 64 જોગણીઓ છે ને એનું મંદિર પણ. આવા તો કેટલાય મંદિરો અહીંયા ઠેર ઠેર જોવા મળે છે, બરાબર. હવે આ પાઠમાં આપણે આજે આટલું જ સમજવાનું છે. બહુ બધી બહુ મોટી આમ અંદર અંદર વાત આવેલી છે, એટલે આપણે વ્યવસ્થિત સમજવું પડે. એટલે આજના લેક્ચરમાં હું આટલું જ સમજાવું છું, આગળના લેક્ચરમાં આપણે આખો પાઠ પૂરો કરશું, બરાબર. આટલું તમારે વાંચવાનું છે અને આમાં બધું યાદ રાખવા જેવું જ છે. આમાં સમજવાની વસ્તુ ઓછી છે અને યાદ રાખવાનું વધુ છે. એટલે ખાસ પાઠ તૈયાર કરજો, આવડો આ થોડોક અઘરો છે. ઓકે, ચલો ત્યાં સુધી બાય.